नगर प्राथमिक शिक्षण समिति वडोदरा हस्तक पुंज डोंगरेजी महाराज शाला खाते सौ प्रथम वक्त ग्रीष्मोत्सवनु आयोजन करवामां आव्युं छे। अन्य शालाओ पण आ प्रकारना आयोजन करे तेवी चेरमेने अपील करी हती। नगर प्राथमिक शिक्षण समिति वडोदराना सहयोगथी शहेरना जयरत्न बिल्डिंग चार रस्ता पासे आवेला पुंज डोंगरे महाराज शाला खाते ग्रीष्मोत्सव एटले के समर केम्पनुं आयोजन करवामां आव्युं छे, जेमां श्री शीतलाजी चेरिटेबल ट्रस्ट तथा नगर प्राथमिक शिक्षण समिति सदस्य निलेशभाई कहारनो सीफाड़ो रह्यो छे। ग्रीष्मोत्सव दरमियान खो खो, कबड्डी, बेडमिंटन, जूडो, कुश्ती जेवी रमतों माटे 70 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન હિતેશભાઈ પટની, શિક્ષણગણ, સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પૂજ્ય ડોગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં ગ્રીષ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સાદી ભાષામાં કહીએ તો આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આમાં લગભગ 100 જેટલા બાળકો આમાં ભાગ લઈ રહ્યા છે અને અલગ અલગ એજ ગ્રુપના બાળકો આમાં ભાગ લઈ રહ્યા છે। આ સમર કેમ્પમાં અનેક જાતની રમતો જેવી રીતે ખોખો છે, લંગડી છે, જુડો છે, કરાટે છે, આવી અનેક જાતની જે રમતો છે એની તાલીમ મળવાની છે। રોજ લગભગ 1.5 થી 2 કલાક જેટલી આ તાલીમ મળવાની છે। મુખ્ય આશય આ સમર કેમ્પનો એ છે કે વિદ્યાર્થીઓ આ વેકેશન કાળમાં ઘરમાં ના બેસી રહેતા, ઘરમાં બેસીને એ લોકો મોબાઈલ અને ટીવી પર જ એમનો સમય પસાર કરે છે, તો જ્યારે ઘરની બહાર નીકળે અને આ બધી રમતોનો આનંદ લે, સાથે આની અમે લોકો કોચિંગ પણ આપવાના છે અને આ રમતોના નિષ્ણાંત કોચ આમાં અમે રોકેલા છે અને એમના દ્વારા આ બાળકોને સતત 15 દિવસ સુધી એની તાલીમ મળવાની છે। તો એની સાથે ઘણા વિટામિન્સ પણ અમે લોકો બાળકોને આપવાના છે અને પૌષ્ટિક નાસ્તો પણ આપવાના છે બાળકોને। એટલે મુખ્યત્વે બાળકો જ્યારે ઘરની બહાર નીકળી અને સમૂહમાં જ્યારે એ લોકો રમત રમશે તો મુખ્યત્વે સંઘભાવના વિકસશે, એમની શારીરિક જે મજબૂતી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને જ્યારે બાળક બહાર નીકળીને રમે છે ત્યારે શારીરિક મજબૂતી સાથે એમની માનસિક મજબૂતી પણ બનતી હોય છે। એટલે મુખ્ય આશય આ ગ્રીષ્મોત્સવનો બાળકનો સર્વાંગી વિકાસ થાય એ પ્રત્યેનો છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઇતિહાસમાં આ સૌ પ્રથમ આ રીતનો સમર કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે અને મને આશા છે કે આવનારા વર્ષોમાં બીજી સ્કૂલો પણ આ રીતનું આયોજન કરશે અને આ રીતનું આયોજન કરવા બદલ હું અમારા આ શાળાના વાલી સભ્ય નિલેશભાઈ કહાર અને સમગ્ર શાળા મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સાથે આ આયોજનમાં શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટનો પણ આમાં સહયોગ પ્રાપ્ત થયેલો છે, તો હું એમને પણ એમનો શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટનો પણ હું આભાર માનું છું અને મને આશા છે કે આવનારા વર્ષોમાં બીજી સ્કૂલો પણ આ રીતનું આયોજન કરશે। આ ગ્રીષ્મ ઉત્સવનું આયોજન છે, જેને આપણે સાદી ભાષામાં સમર કેમ્પ કહેવાય। આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સૌજન્યમાં શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ છે। આપણું આઝાદી કા અમૃત મહોત્સવ જે ચાલી રહ્યું છે એના એક ભાગરૂપે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ ડોંગરેજી મહારાજ શાળા બપોર અને સવાર એમ બંને શાળાઓના ભેગા થઈને બાળકો 76 જેટલા બાળકોએ આમાં ભાગ લીધો છે, સાથે સાથે 30 જેટલા અન્ય શાળાઓ જેવી કે પ્રાઇવેટ શાળા કહેવાય એવા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે। આ શાળા આ કાર્યક્રમમાં દરેક માટે ખુલ્લું છે। કયા ઉદ્દેશથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કઈ કયા પ્રક્રિયા કરવામાં આવશે? આ કાર્યક્રમનો ઉદ્દેશ હમણાં ટૂંક જ સમયમાં આપણા પ્રધાનમંત્રી શ્રી મુલાકાત લઈ ગયા, એમણે ખૂબ સરસ એક વાક્ય કીધું, ખેલશે તે ખીલશે। એટલે આ બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે એ લોકોની અંદર સ્પર્ધાત્મક એક ભાવના આવે, ટીમ સ્પિરિટની એક ભાવના આવે, એ રીતથી એ લોકોને આ રમતનું નોલેજ જ્ઞાન આપવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ 6 તારીખથી શરૂ કરવામાં આવશે અને 14/5 સુધી આ કેમ્પનું પૂર્ણાહુતિ થશે। આ કેમ્પમાં બેડમિન્ટન, ખોખો, જુડો, કબડ્ડી, લંગડી, ચેસ, કેરમ એ પ્રકારની અન્ય 10 પ્રકારની રમતોનું બાળકોને સંપૂર્ણપણે જ્ઞાન આપવામાં આવશે અને શિક્ષિત શિક્ષકો, કોચિસ
એ લોકો દ્વારા એમને વિનામૂલ્યે જ્ઞાન આપવામાં આવશે. આપનો પરિચય સર? નિલેશ કહાર, સદસ્ય શિક્ષણ સમિતિ વડોદરા, સાથે શ્રીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ.